ચોમાસામાં ભારે વરસાદ પડે તો ક્યાંક રોડ ધોવાય, ક્યાંક ગાબડાઓ પડે તેવું બને, પરંતુ અમરેલી જિલ્લામાં તો માત્ર ચાર મહિના પહેલા શરૂથી સાવરકુંડલાથી અમરેલી બહુવારા જુલાના રોડને જોડતા બાયપાસ રોડમાં ઠેર ઠેર ગાબડાઓ પડ્યા છે। કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ બાયપાસ રોડ પર મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે। સાવરકુંડલા વાસીઓની વર્ષોની ઝંખના બાદ આ રોડ બન્યો, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારની સંભાવના છે। અહીંયા આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં મારી પાછળની જ બાજુ તમને એક જબરજસ્ત કાંટો દેખાય છે। હવે આ બાયપાસને હજી થોડા મહિના એમ કહેવાય કે ચાલુ થયો, એમ બની ગયો તો ઘણા વર્ષથી, તો ચારેક વર્ષથી, પણ વચ્ચે રેલવે લાઇનના હિસાબે પૂરેપૂરો બાયપાસ કોઈ દી ઉપયોગ થયો જ નથી, ને હેવી વાહનો તો હવે અહીંયાથી પસાર થતા હોય છે। ત્યારે આ હેવી વાહનોના જે વજન અને એની જે સ્પીડ છે એની કક્ષાનો બનવો જોઈએ, એને બદલે આ સીધું દેખાય છે કે એનાથી ઉતરતી કક્ષાનો આ રોડ બનેલો છે, જેનાથી એના વજનને કારણે આ રોડ ઠેક ઠેકાણે બેસી ગયો છે, ઠેક ઠેકાણે તૂટી ગયો છે। જો આપણે અગાઉથી સાવચેતી રાખીએ તો આવા નિર્દોષ લોકોના જાન જતા અટકે, અને આપણી તો એક જ એ હોય છે કે આ પ્રજા માટે જે બનેલો છે એ પ્રજાનો ભોગ ન લે અને પ્રજાને વધારે સુવિધા મળે અને આસાનીથી પોતાની મુસાફરી કરી શકે। રેલવે ફાટકને કારણે 1.5 કિલોમીટરનો એક નવો બાયપાસનો ટુકડો આપણે બનાવીને એને રેલવે ફાટકને ક્રોસ કરાવીને આ બાયપાસને શરૂ કરાયો છે। હમણાં જે બાયપાસ થયો છે ત્યાં પણ કોઈ પ્રશ્ન નથી, જૂનો બાયપાસ છે ત્યાં ક્યાંક નાનું મોટું ગાબડું પડ્યું છે, હું માનું છું કે 2 કે 3 જગ્યાએ, પરંતુ વાહન ચાલકોને કોઈ મુશ્કેલી પડે એવી કોઈ સમસ્યા અત્યારે નથી। એમ છતાં એન્જિનિયરશ્રીઓને એક્શનને બોલાવી કોન્ટ્રાક્ટરને પણ તાકીદે સૂચના આપવાનું કહ્યું છે। ચોમાસામાં અમને બીક છે કે ભારે વાહનોને કારણે કદાચ બાયપાસની અંદર ક્યાંક આવું ગાબડું પડે, ક્યાંક ખાડો પડે, ક્યાંક રોડ બેસે, સંભવત આવી મુશ્કેલી થાય, એમ છતાંય કોઈ વાહનને મુશ્કેલી ન પડે એટલે ચાંપતી નજર રાખવા મેં અધિક। અમરેલી જિલ્લાની મુખ્ય સમસ્યા હોય તો સાવરકુંડલાનો બાયપાસ રોડ, બાયપાસ રોડ જે રાજુલા પીપાવાવની જે ખાનગી કંપનીઓ છે ત્યાંથી હજારો કન્ટેનરો નીકળે છે, આ કન્ટેનરો માટે સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતો બાયપાસ રોડ ચાલુ થઈ ગયો છે। બાયપાસ રોડ સાવરકુંડલા શહેરની બાયપાસથી 12 કિલોમીટરની મર્યાદામાં નીકળી ગયો છે। 2500 કરોડ રૂપિયાના ખર્ચે આ બાયપાસ રોડ તૈયાર થયો છે। 4 જ મહિના જે આ બાયપાસ રોડને થયા છે ત્યાં આપ જોઈ શકો છો કે હાલમાં જે બાયપાસ રોડની હાલત છે તે અતિ દયનીય બની ગઈ હોય, પાણા બહાર નીકળી ગયા છે, પથ્થરો બહાર નીકળી ગયા છે, સિમેન્ટ કોંક્રિટ કે એવું કશું દેખાતું નથી, ડામર છે તે પણ ઓગળીને ભૂકો થઈ ગયો છે। હાલ લાખોનો કરોડોના ખર્ચે જે આખો માર્ગ બીનો છે તે માર્ગની હાલત અતિ બિસ્માર થઈ ગઈ છે। ફક્ત ટૂંકા સમયમાં થયેલા બાયપાસ રોડ કરોડોના ખર્ચે બીનો છે, પરંતુ તેની હાલત દયનીય હોય ત્યારે તંત્ર દ્વારા જાગૃત થઈ અને આ અંગે પણ યોગ્ય પગલાં ભરે તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।